لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاص محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن الحسين مصباح الهدى وسفينة النجاة. اللهم صل على عزیزان محترم، عزاداران مظلوم کربلا، آج اپنے اتازیاں نے جوئی رہی ہے یہ بات نے گواہی چھے کہ اپنے محرم ماتے پوتانی تیاری میں پیش کری رہی ہے. હદીસમાં એક બહેતરીન રિવાયત મળે છે કે જે શાયદ આજના મોકાને ગનિમત સમજી અને એ વિશે આપણે પોતાના દિલને ઠંડક પહોંચાડી શકીએ કે આ રિવાયત ખરેખર આપણા માટે જ બયાન કરવામાં આવી છે. હદીસ આ મુજબ છે: ان للحسين حراره. کہ امام حسین علیہ السلام ماٹے مومنوں نا دل ماں ایک ایوی گرمی چھے، ایک ایوی محبت نی شدت چھے کہ جے کوئی دیوس خاموش نہیں تھائے، بلکہ ای شدت ماں، ای حرارت ماں روز بروز ودھارو تھا تو رہشے. انشاءاللہ دعا کرے کہ خداوندی عالم امام حسین علیہ السلام نے پرتیے آ محبت ماں روز بروز اپنی ودارو کرے. ایک صلوات پر محمد و آل محمد. اللہم صل علی محمد و آل محمد. اکثر سوال کروامہ ہوتا ہوئے کہ شاہ ماتے امام حسین علیہ السلام نا روزانی شبی اپنے بناویے چیئے، શું જરૂર છે જ્યારે કે ઇમામે હુસૈન અલી સલામની મારેફત માટે આ બધી હદીસો બયાન કરવામાં આવી છે. જે પણ હદીસ આપણે જોશું તો એમાં એ હદીસમાં બયાન કરવામાં આવશે કે ઇમામે હુસૈન અલી સલામની મોહબ્બત, ઇમામે હુસૈન અલી સલામના ગમમાં આંસુ, ઇમામે હુસૈન અલી સલામની સીરત, امام حسین علیہ السلام نے حدیث، ایج بدی وستو امام حسین علیہ السلام نے قبر نے زیارت، اب ادی وستو بھی اپنے روایتوں مر شے. پھر شاید تازیہ ماتے اپنے ایک پن روایت اپنے حدیثوں ماں، خاص کرینے معتبر حدیثوں ماں اپنے جوا نہ مڑے، تیم چھتا اپنے آ રોઝાની શબી તાઝિયા બનાવીએ છીએ. શું કારણ છે? એક બહેતરીન વાક્યો આપણને તારીખમાં મળે છે કે જેનાથી આપણે આ વસ્તુને આપણે નીકાળી શકીએ કે ફકત આ તાઝિયા અથવા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદ પાવતી જે પણ વસ્તુ હોય એ આપણી નહીં બલકે ફરિશ્તાઓની સુન્નત છે. એક વખત જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા
એ જગ્યા ઉપર આવે છે, એ શામરમાં આવે છે, એ રૂમમાં આવે છે કે જ્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નો જુલો રાખવામાં આવતો હતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ નાના બાળક હતા. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને નિંદર આવે છે એટલે એ જુલામાં મૂકવા માટે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જાય છે. પરંતુ શું જોવે છે કે જ્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નો જુલો રહેતો હતો, હવે જુલો ત્યાં નથી. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અજબ થાય છે કે જુલો તો હંમેશા અહીંયા આ જગ્યા ઉપર રહે છે અને ઘરમાં કોઈ દાખલ પણ નથી થયું, તો આ જુલો જાય ક્યાં? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જાય છે. અને આ જરિયાનની વાત કરે છે કે બાબાજાન હુસૈન નો જુલો ઘરમાં નથી દેખાતો, જે જગ્યા ઉપર રોજ રાખું છું ત્યાં નથી અને બીજી જગ્યાએ પણ ક્યાંય દેખાતો નથી. રસૂલે ખુદા મુસ્કુરાય છે અને કહે છે, બેટી ફાતેમા, હુસૈન ના જુલાને ફરિશ્તાઓ આસમાન ઉપર લઈ ગયા છે કે જેથી એ લોકો તબરુક ના કારણે એને સલામી આપે અને હુસૈન ની યાદ ને આસમાન ઉપર મનાવે. હવે વિચાર કરી આના ઉપર કે ઈ જુલો કે જેમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નથી, એ આસમાન ઉપર ફરિશ્તાઓ લઈ જાય છે કે જેથી હુસૈન ની યાદ ને ત્યાં મનાવે. તો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ના રોઝાની શરી બનાવી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને યાદ કરીએ છીએ, તો આ બધી વસ્તુ એ વસ્તુમાં દાખલ થાય છે કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ના અમરને જીવતા કરી રહ્યા છીએ. અને હદીસમાં મળે છે કે ખુદાવંદી આલમ રહેમત કરે ઇન્સાન ઉપર કે જે અમારા હુકમોને, જે અમારા અમરને જીવતો કરે છે. એક સલવાત પડે મુહમ્મદ વા આલી મુહમ્મદ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ની સીરત, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ની જિંદગી એક એવી બહેતરીન જિંદગી છે કે અગર જો એક એવી યુનિવર્સિટી ખોલવામાં આવે કે જ્યાં બીજું કોઈ વસ્તુ શીખવાડવામાં ના આવે, ફક્ત હુસૈનની સીરતને બતાવવામાં આવે, ફક્ત સીરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, તો પણ ઇન્સાનને 10 વર્ષ શાયદ લાગી જાય અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની પૂરી જિંદગીને સમજી ના શકે. એની જિંદગીમાં એટલા દર્શ મોજૂદ છે કે જેનાથી અગર જો એના ઉપર શીખવામાં આવે તો આટલા બધા વર્ષ પણ લાગી જાય અને ઇન્સાન અગર એના ઉપર અમલ કરવા બેસે તો અમુક જિંદગીના દર્શ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લઈ લે તો અલ્લાહની એકદમથી નજદીક સુધી પહોંચી શકે છે. આપણે એટલા વર્ષોથી આશરા પડવામાં આવે છે, મજલિસો બયાન કરવામાં આવે છે કે જેથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરત, અહલે બૈત અલૈહિસ્સલામની સીરત આપણા સુધી પહોંચાડવામાં આવે. હું વધારે સમય નહીં લઉં, બસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાંથી એક દર્શ કે જે કરબલામાં બહુ વધારે મશહૂર થયો અને ઈ છે દર્શ શુજાઅત, બહાદુરીનો દર્શ. આપણે વિચાર કરીએ કે ઇમામે અલી અલૈહિસ્સલામ એવા બહાદુર હતા કે જેણે બાબે ખૈબરને આંગળીઓમાં ઉઠાવી લીધું હતું, કે જે 40-40 માણસો એને ખોલવામાં લગાડવામાં આવતા હતા. ઈ જ બહાદુરી, ઈ જ શુજાઅત આપણને કરબલાના મેદાનમાં જોવા મળે છે. પણ ત્યાં બાબે ખૈબર નથી, અલી અસગરનો જનાઝો છે.
પછી મસાયબોના કેમ આવ્યો જસ્ટ એક એક્ઝામ્પલ દેજો તો કે કોઈ પણ બહાદુર ઇન્સાન હોય તો આ જગ્યા ઉપર આવીને તૂટી જાય પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે કે જે એ જનાઝાને ખૈમા સુધી પહોંચાડે છે આ એક બહાદુરી છે જનાબે અલી અઝગરની શહાદત પછી આપણે જોઈએ તો પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એવી બહાદુરી સાથે લડાઈ કરે છે કે ફોજ ભાગતી નજર આવે એટલે કે કહી શકાય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ બહાદુર શખ્સિયત છે કે જેની મિસાલ કાયનાતમાં આપણને જોવા નથી મળતી પણ આપણે જે વિચાર કરીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તલવાર ખેંચી ઝુલ્ફિકારથી લડાઈ કરી તો એ જ બહાદુરી છે નહીં ફક્ત તાકાત દેખાડવાને બહાદુરી નથી કહી શકાતી બલકે શુજાઅતના ઘણા મતલબ છે કે જે બધા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં બે તરીકે ઔલા બહેતરીન તરીકાથી આપણને જોવા મળે છે હવે આ એક તાકાત છે એ તાકાતને ઇન્સાન ઘણી વખત જાહેર કરે છે શું કામ કારણ કે અંદરમાં ડરપોક છે એટલા માટે આપણે ઘણા માણસોને આપણે જોઈએ છીએ કે ખોટી રીતે દાદાગીરી કરતો હોય છે શું કામ કારણ કે અંદરથી ડરપોક છે તો એ ડરને ભગાવવા માટે એ પોતાની બહાદુરીને દેખાડશે પણ હકીકી શુજાઅત ફક્ત આ વસ્તુનું નામ નથી બહાદુરી કેમાં છે તો કે જેમાં જે ઇન્સાનમાં સચ્ચાઈ જોવા મળે જે ઇન્સાન સાચો હોય એ હકીકી બહાદુર છે આપણે અગર જો કહી શકીએ કે અગર જો બહાદુરી ફક્ત તાકાતને દેખાડવાનું નામ છે તો કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે લશ્કર ઓછું હતું ઉમરે સાદ પાસે લશ્કર જાજુ હતું તો કહી શકાય કે બહાદુરીને તાકાત ક્યાં વધારે છે પણ નહીં આખું કોન્ટ્રેર વિરોધાભાસ જોવા મળે છે અહીંયા ઉમરે સાદ પાસે આટલું મોટું લશ્કર હોવા છતાં પોતાના લશ્કરવાળાઓને સુબે આશુર આવાજ દે છે કે અહીં મારા સાથીઓ અહીં મારા લશ્કરવાળાઓ તમને જન્નતની બશારત છે કે ઇમામ હુસૈન સાથે લડો અને જન્નત મેળવો અને અગર જો તમે કામયાબ થયા તો તમને યઝીદ ઇનામ આપશે અગર જો એના પાસે અમારે સાદ પાસે બહાદુરી અને તાકાત હતી તો પછી આ જન્નતની લાલચ અને યઝીદના ઇનામની લાલચ દેખાડવાની શું જરૂર હતી મતલબ કે ક્યાંક ફેબલેસ દેખાય છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જોઈએ લશ્કર ઓછું છે તેમ છતાં ચિરાગને ગુલ કરી દીવો બુજાવીને કહે છે કે મારા સાથીઓ મારાથી શરમ થતી હોય તો તમે ચાલ્યા જાઓ આ એક બહાદુરી છે મતલબ એ થાય છે કે જ્યાં સચ્ચાઈ છે ત્યાં બહાદુરી છે જ્યાં જૂઠ છે ત્યાં ડર છે ભલે લાખોનું લશ્કર કેમ ન હોય જૂઠ છે એટલા માટે લાલચ દેખાડવી પડે છે લશ્કર ઓછું છે સચ્ચાઈ છે દીવો બુજાવીને કહે છે કે ચાલ્યા જાઓ પણ જાતા નથી આ છે બહાદુર આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શુજાઅત એવા જ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચાહવા વાળા જ્યાં સચ્ચાઈ છે ત્યાં બહાદુર ચાલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા લૂંટાયેલો કાફલો કુફા પહોંચે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું સર પહોંચે છે બધા માણસો ભેગા ઇબ્ને ઝિયાદ તખ્ત ઉપર બેઠો છે ઇમામનું સર ઇબ્ને ઝિયાદના પગ પાસે બેહુરમતી કરે છે અને પછી મસ્જિદમાં લઈ જવામાં આવે છે ત્યાં બધાને ભેગા કરવામાં આવે છે બધા કુફાવાસીઓને અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વિશે ખરાબ બોલે છે ખોટું બોલે છે કે ઇમામ હુસૈન નૌઝબિલ્લાહ આવા છે નૌઝબિલ્લાહ આવા છે બુરું ભલું કહે છે પણ કોઈનામાં તાકાત નથી
કે આવાજને ઉઠાવી શકે, ગાયબને જ્યાં આ તો શું કરે છે. પણ એક ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ચાહવા વાળો કે જેનું નામ તારીખ અબ્દુલ્લાહ બિન આફીફ લખે છે, એ ઉભા થાય છે અને કહે છે આ ઇબ્ને ઝિયાદ તું આ શું બાકી રહ્યો છે. હવે આપણને એમ થાય અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ કોણ છે, તો કે રસૂલે ખુદાના સાહાબીઓમાંથી છે, ઇમામે અલી અલૈહિસ્સલામના ચાહવા વાળાઓમાંથી છે, ઇમામે હુસૈનના મોહિબ છે. પણ આપણને એમ થાય કે એવા મોટા માણસ છે તો જોડાતા ને બહાદુર છે, નહીં. અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ એની બંને આંખો ચાલી ગઈ છે, એક લડાઈમાં જેહાદમાં એમની બંને આંખો ચાલી ગઈ છે. તો હવે હોવું તો એ જોઈએ કે એની આંખો બંને ચાલી ગઈ એટલે પોતે ચૂપચાપ બેઠા રહી, જેના પાસે આંખો છે, જેના પાસે તાકાત છે, જેના પાસે જવાની છે, એ ઉભા થઈને એમને જ્યાં સામનો કરે કે એમને જ્યાં તું સાચું નથી બોલી રહ્યો. કારણ કે કુફા વાળાઓને બધાને ખબર છે કે હુસૈન કોણ છે, હુસૈન નો ખાનદાન કોણ છે, એ ઇમામ અલી અલી ઇસ્લામ ત્યાં હુકુમત કરી ચુક્યા છે, બધા જાણે છે, બધાને ખબર છે કે આ એમને જ્યાં ખોટું બોલે છે. પરંતુ તાકાત નથી કોઈ પાસે, પણ તાકાતને જરૂરત નથી હોતી આંખની, તાકાતને શુજાઅતને જરૂરત નથી હોતી જવાનીની. બુઢાપાની હાલતમાં પણ નાબીના હોવા છતાં અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ કહે છે એમને ઝિયાદ તું જૂઠો અને તારો બાપ પણ જૂઠો. શું બોલે છે? આ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નો ફરઝંદ છે, તો એમને ખરાબ બોલે છે. ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે કે અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ ને પકડી લો, પણ એના પામી વાળા કહે છે કે તમે ચાલ્યા લો, અને ત્યાં હંગામો થઈ જાય છે. અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ ને ઘરે મોકલી દેવામાં આવે. પણ ઇબ્ને ઝિયાદ આ બહાદુરીથી એટલો શર્મિંદા થયો કે લશ્કર મોકલે છે અબ્દુલ્લાહ ઇબ્ને આફીફના ઘરે. ઘોડાઓની ટાપોની આવાજ આવવા લાગી. અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ ઘરમાં તલવાર ગોતે છે, એની એક દીકરી કહે છે દીકરી તું મને ફક્ત દેખાડતી રહે છે કે કઈ જગ્યાએથી મારા ઉપર હમલો થાય છે તો હું ત્યાં અટક કરું. એક દીકરી પોતાના બાપને ગીત કરે છે કે બાપા જમણી બાજુથી, તો જમણી બાજુ અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ હમલો કરીને ત્યાં દેફાંસ કરે છે. પરંતુ છેવટે અબ્દુલ્લાહ ઇબ્ને આફીફને પકડીને લઈ જવામાં આવે છે જખમીની હાલતમાં. પૂછે છે કે અબ્દુલ્લાહ ઇબ્ને આફીફ તું મારા સાથે આ રીતે કરતો હતો, હવે હું તને મારી નાખીશ. તો કે તું મને શું મારતો હતો? આ મારી દુઆની કબૂલિયત છે, કારણ કે મારી આંખો ચાલી ગઈ હતી તો હું નાઉમીદ થઈ ગયો હતો કે મને શહાદતનો દરજ્જો નહીં મળે, પરંતુ હવે મને ખબર પડી ગઈ કે દુનિયાના બદતમીન માણસના હાથે મારી શહાદત થવાની છે. આપણે આગળ જો આ વાતનો ખુલાસો કરીએ કે શુજાઅત ક્યાં છે, શુજાઅત જાજુ લશ્કર હોવામાં નથી, શુજાઅત એમાં નથી કે હું બહુ મોટો પહેલવાન હો, શુજાઅત ત્યાં છે કે જ્યાં ખુદા ઉપર ભરોસો અને સચ્ચાઈના રાહમાં હોય ત્યાં શુજાઅત છે. બાકી ગમે એટલું લશ્કર ભેગું થઈ જાય, ગમે એટલી તાકાત અને હથિયાર ભેગું થઈ જાય, ગમે એટલા આર્મ આવી જાય, ગમે એટલી મોટર આવી જાય, ગમે એટલા સાધનો આવી જાય, તેમ છતાં અગર સચ્ચાઈ નથી તો ત્યાં છૂટ છે. સચ્ચાઈ અગર છે અર્શે ઇલાહીને પહેલા હલાવી શકે છે. કુફાનો એક વાક્યો કહી ઝહમત તમામ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુફામાં ઇમામે અલી અલૈહિસ્સલામ સાથે જીવન વિતાવે છે. જાહેર ખિલાફત છે ઇમામ અલી અલૈહિસ્સલામની, અને એ વખતે એવું બને છે કે વરસાદ બંધ થઈ જાય છે, પાણીની તંગી. પાણીની તંગી એટલી છે કે માણસો અને જાનવરો પ્યાસ થવા લાગે. લોકો બધા ભેગા થઈ ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે કે તમારી ફઝીલત અમે ઘણી બધી જોઈ છે, તમે દુઆ કરો કે જેથી વરસાદ આવે અને આ મુશ્કેલાત હલ થાય. ઇમામ અલી અલી ઇસ્લામ કહે છે કે ઇમામે હુસૈન અલી ઇસ્લામને કહે છે કે જાઓ અને તમે દુઆ કરો. દુઆ માટે એક મુસ્તહબાત છે
કે ગામની બહાર નીકળવામાં આવે, જંગલમાં બે રકાત નમાઝ પઢવામાં આવે અને દુઆ કરવામાં આવે, કે જેને નમાઝે ઇસ્તિસ્કા કહેવામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જાય છે, નમાઝ પઢે છે, દુઆ કરે છે, ત્યાં જ વરસાદ આવે છે. અલ્હમ્દુલિલ્લાહ, જે મુશ્કેલાત હતી પાણીની બધી દૂર થઈ જાય છે. જે માણસો, જે જાનવરો, જે પક્ષીઓ, જે પ્યાસા હતા બધા એ પાણીથી સહેરાબ થાય છે, એ વરસાદના પાણી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘરે આવે છે અને કહે છે કે બાબા, દુઆ કબૂલ થઈ ગઈ, વરસાદ આવ્યો અને બધા સહેરાબ થયા. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ એક જુમલો કહે છે કે જે આપણા બધાના દિલોને હલાવી દે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે બેટા હુસૈન, આ એ વખત છે કે જે તે પૂરા ગામ વાળાઓને સહેરાબ કર્યા, પણ આજ કોમ હશે કે જે એક વખત તને પ્યાસો શહીદ કરશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જયારે જમીને કરબલા ઉપર પડેલા હતા, પૂરું શરીર જે છે એ 900 જખમોથી ચૂર હતું, ઇમામનું બદન તીરો ઉપર મુઅલ્લક હતું, શેમરે લાઈન ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સીના પર સવાર હતો, શેમરે લાઈન હાથમાં મોટું ખંજર હતું અને ગરદન પર રાખવાની તૈયારી. ત્યાં જનાબે ઝૈન અબ્દુલ્લાહ ઝૈનબિયા ઉપર આવી જાય છે અને જોવે છે આ શું હાલત છે, મારો માજાયો પૂરો ઝખમી, તીરોથી ઝખમી છે. શિમરે લહી એમના સીના ઉપર સવાર છે અને બુટું કશ્યપ મારા માજાયા હુસૈન ની ગરદન પર છે. આ સદર જનાબે ઝૈન આવાજ આપે છે, મારો માજાયો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બહેન ઝૈનબ ચાલ્યા જાઓ, આઝાદારો ઇમામ હુસૈન ના હુકમથી જનાબ ઝૈનબ ઝૈનબ યહાં પર નીચે ઉતરે છે. અહીંયા શેમરનું ખંજર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગળા પર ચાલવાની શરૂઆત થાય છે. જનાબ ઝૈનબ હજી ઘરમાં સુધી પહોંચે છે, જમીનમાં સલસલો આવવા લાગ્યો, આંધીઓ વહેવા લાગી, ફરાતનું પાણી લેવા જેટલું ઊંચું ઉછળવા લાગ્યું. જનાબે સૈયદ જલ્દીથી સૈયદ સજ્જાદના ખાઈમાં જાય છે, કહે છે બેટા સૈયદ સજ્જાદ જો શું કયામત આવી ગઈ છે. જે ઇમામે સૈયદ સજ્જાદ ખાઈમાનો પડદો હટાવે છે, શું જોવે છે? ઇમામે હુસૈન નો સાર નાકે નેતા પર બુલંદ કરવામાં આવ્યું, આવાજ દે છે ઇન્ના લિલ્લાહ. ہماری عبادت نے داد نے قبول فرما، ہماری مشکلات نے آسان فرما، ہم نے عزاداری کروانی نے توفیقات نصیب فرما، حق محمد وآل محمد اسم برکت ہیں فرما، حق محمد وآل محمد پریشان کری رہی ہے، بے حق امام حسین علیہ السلام ان لوگوں نے جلد ہی جلد نسبت و نابود فرما، بے حق محمد و آل محمد حضرت آیت اللہ سیستانی نے دیگر مراجعوں میں صحت و سلامت کے ساتھ لمبی عمر عنایت فرما، حق محمد و آل محمد امام زمان علیہ السلام نام ظہور ما جلد جلد تعجیل فرما، ربنا نام سارا ما شمار فرما، ربنا تقبل منا انکا انت السميع العلیم.